હલો ફ્રેન્ડ, આજે આપણે કરંટ અફેર વિશે થોડીક તમને માહિતી જણાવી દઉં. ઘણા મિત્રો એમ કહેતા કે સર, ક્લાસ 3 માટે કેટલું કરવું અને જીપીએસસી માટે કેટલું કરવું. તો આજે હું તમને જણાવી દઉં કે તમારે કઈ મેગેઝિન સારી રહી. જેમ કે કોઈ પણ મેગેઝિન તમે લ્યો તો બધી મેગેઝિનમાં કરંટ અફેર મેક્સિમમ સરખું જ આવતું હોય છે. પણ જો તમારે સારામાં સારી મેગેઝિન તમે ગણી શકો તો વર્લ્ડ ઇનબોક્સની મેગેઝિન સારી આવે છે. બાકી યુવાની પણ સારી આવે છે અને લિબર્ટીની પણ સારી આવે છે. બધેમાંથી પૂછાતું હોય છે, પણ આ મેગેઝિનમાં થોડું વધારે ડીપ હોય છે. જીપીએસસીની તૈયારી કરતા હોય તો આ મેગેઝિન વધારે સારી ગુજરાતી મીડિયમ વાળા માટે. હું તમને જણાવી દઉં ક્લાસ 3 વાળા માટે કેટલું કરવું. તો કે ક્લાસ 3 વાળા માટે મેક્સિમમ તમારે 3 મહિનાનું જ કરવાની જરૂર છે. 3 મહિનાથી વધારે કરવાની જરૂર નથી. જ્યારે પણ એક્ઝામ હોય, જેમ કે તમે સમજી લો કે જુલાઈ મહિનામાં આ મહિનામાં એક્ઝામ છે, તો એની પહેલાંના 3 મહિનામાં તમારે કરંટ અફેર કરવું. કારણ કે મેક્સિમમ એમાંથી જ આવતો હોય. જેમ કે કરંટ અફેરના 10 સવાલો પૂછાણ હોય તો મેક્સિમમ 7 થી 8 ક્વેશ્ચનો લાસ્ટ 3 મહિનામાંથી જ હોય છે. એટલે આવી રીતના તમારે ક્લાસ 3 માટે કરવું. હવે જો જીપીએસસી વાળા માટે કહું તો જીપીએસસી વાળા માટે મિનિમમ 6 મહિના સુધી કરવું જરૂરી છે. કારણ કે મેક્સિમમ 6 મહિનાથી વધારેનું પણ ઘણી વખત પૂછાતા હોય છે, પણ મિનિમમ લાસ્ટ 6 મહિના તો હોય. જેમ કે જુલાઈ મહિનામાં જ એક્ઝામ છે જીપીએસસીની, તો એની પહેલાં તમારે લાસ્ટ 6 મહિનાનું જે થયું હોય એની પહેલાંનું એ તમારે રીડ કરી લેવું. અને એનાથી વધારે પણ તમારે કરવું, પણ મિનિમમ 6 મહિનાનું તો કરવું જ તે. બાકી મેક્સિમમ તમારે 1 યર સુધી કરવું, જેથી કરીને તમારે એક પણ ટૉપિક કવર થઈ જાય બધા. કારણ કે મેક્સિમમ જીપીએસસીમાં છે ને 25 થી 30 ક્વેશ્ચનો તો ખાલી કરંટના જ આવતો હોય છે. મેક્સિમમ લગભગ 40 થી 60 ક્વેશ્ચનો જેવા કરંટ અફેરમાં ટોટલ પૂછાય છે. બધા સબ્જેક્ટના કવર કરીને ઇકોનોમીમાં પણ કરંટ ઘણીવાર આવે છે, જિયોગ્રાફીમાં આવે છે, એન્વાયરમેન્ટમાં આવે છે, સાયન્સ એન્ડ ટેકમાં કરંટ અફેર આવે છે. એવી રીતના મેક્સિમમ 60 થી 70 ક્વેશ્ચનો જીપીએસસી ક્લાસ 1-2માં આવતા હોય છે અને ડીવાયએસઓમાં પણ 25 થી 30 ક્વેશ્ચનો આવતા હોય છે. એટલે આવી રીતના તમે જીપીએસસીવાળા માટે એક વર્ષનું કરી શકો છો. હવે તમે હું તમને અહીંયા જણાવી દઉં કે આ મેગેઝિનમાં શું ફાયદો વધારે છે. કારણ કે મેક્સિમમ બધા ટોપિક અલગ અલગ આપેલા છે અને સારા એવા ડીપમાં ટોપિક આપેલા છે. અહીંયા તમે જોઈ શકો બંધારણ પર્યાવરણનો પણ અલગ ટોપિક આપેલો છે, સંરક્ષણ અહેવાલ અલગ આપેલા છે, ગુજરાત વિશેની માહિતી બધી અલગ આપેલી છે, ટેકનોલોજી વિશે માહિતીની અલગ આપેલી છે, કરંટ અફેરના ટોપિક વિશે માહિતી આપેલી છે. અને આ બ્લેક એન્ડ વ્હાઇટ મેગેઝિન છે, એટલે જો તમે રેડ પેનથી ટીક કરતા હો તો પણ તમને વધારે ફાયદો થાય. જેમ કે અહીંયા હું તમને જણાવી દઉં કે કોઈ પણ મેગેઝિન હોય એમાં તમે જો શોર્ટમાં તમે રીડ કરો, જેમ કે અહીંયા એટલી બધી માહિતી આપેલી છે, એની કરતાં તમારે ખાલી જે સેના વિશે પૂછેલું છે, ગૌણા નિકાસ વિશે એમ પૂછેલું છે, તો તેમાં શું શું માહિતી છે, શું સેના લીધે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, તે જ ખાલી તમારે જોવાની જરૂર છે. આવી રીતના તમે શોર્ટમાં ટોપિક કરી શકો. અને આવી રીતના એક આ મેગેઝિન આવે છે, સારી એવી મેગેઝિન આવે છે વર્લ્ડ ઇનબોક્સ. આની સાથે સાથે એક આ નાની મેગેઝિન પણ આવે છે ફ્રીમાં. આમાં પણ સારા એવા બધા દર વખતે અલગ અલગ ટોપિક હોય છે. આ વખતે આમાં તલાટીકા મંત્રી અને સુનિલ ક્લાર્કના પ્રશ્નો આવેલા છે. આ પણ સારા એવા પ્રશ્નો આમાં બધા ડિટેલમાં આપેલા, ટોટલ 1000 જેવા પ્રશ્નો આવે છે. એક પેજમાં 20 થી 30 ક્વેશ્ચનો આવે છે. આ પણ પૂછાયેલા ક્વેશ્ચનો છે અને સારા એવા ક્વેશ્ચનો આવે છે. એટલે આવી રીતના એક આ મેગેઝિન આવે છે, સારી એવી મેગેઝિન તમે આ પણ લઈ શકો, અથવા કોઈ પણ મેગેઝિન તમે લઈ શકો. જો તમને વિડીયો સારો લાગે તો લાઇક કરવા વિનંતી, ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને આ મેગેઝિન તમારે ઘરે બેઠા જો મંગાવ્યું હોય તો તેનો આપણે એક વિડીયો બનાવેલો છે. વડોદરામાં એક છે બુક સ્ટોર, તે તમને ઘરે બેઠા ફ્રીમાં કુરિયર કરી આપશે. અને તમારે ખાલી જે બુકનો ચાર્જ હોય એ જ આપવાની જરૂર છે, કુરિયરનો ચાર્જ એમાં લેવામાં આવતો નથી. થેન્ક યુ.